નમસ્કાર ધોરણ છ ના વહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારી જે પીએસઈ એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ જે લેવાય છે તેમની જે લોકો તૈયારી કરે છે તેમાં ગુજરાતી વિભાગમાં આજે આપણે શબ્દ સમજૂતી નામના ટોપિકની ચર્ચા કરવાના છીએ અને તમારી જે ગુજરાતીની બુકમાં ટિપ્પણમાં જે કોઈ પણ શબ્દો આપેલા છે અને એમની સમજૂતી અહીંયા આપવામાં આવેલી છે આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે અને આના પહેલા આપણે એક વિડીયો અપલોડ કરેલો છે જેમાં તમને કવિ અને લેખકોના નામ આપવામાં આવેલા છે સાથે સાથે પાઠ અને પાઠના પ્રકારોના નામ પણ આપવામાં આવેલા છે તો એમની નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણા પ્રથમ શબ્દથી તો પ્રથમ શબ્દ છે પામર તો પામરનો અર્થ થશે તુચ્ચ ત્યાર પછી બીજો શબ્દ છે બરાડા તો એમનો શબ્દ નો અર્થ થશે બૂમ ત્યારબાદ છે પરોઢ તો પરોઢનો અર્થ થશે સવાર ત્યારબાદ છે મહી તો મહીનો અર્થ થશે અંદર અથવા વચ્ચે બે અર્થ થશે ત્યારબાદ છે દૂંધાળા તો એમનો અર્થ થશે મોટી ફાંદ વાળા ત્યાર પછીનો શબ્દ છે ફાળ તો એમનો અર્થ થશે લાંબો કૂદકો ત્યાર પછી છે પટારો તો એમનો અર્થ થશે લાકડાની મોટી પેટી મિત્રો અહીંયા જે વિડીયો અપલોડ કરવામાં આવે છે જે સિરીઝ અપલોડ કરવામાં આવે છે તે તમે જોતા રહેશો તો પણ તમે પાસ થઈ જશો એમના શબ્દની વાત કરીએ તો એમનો એમનો અર્થ થશે રાખીને આસપાસ ફરવું તે ત્યાર પછીનો શબ્દ છે અજબ તો એમનો અર્થ થશે નવાઈ પમાડે તેવું લોથપોથ અથવા તદ્દન થાકી ગયેલું તદ્દન થાકી ગયેલું ત્યાર પછીનો શબ્દ છે સિંહાસન તો એમનો અર્થ થશે સિંહની આકૃતિ વાળું આસન ત્યાર પછી છે ઘનઘોર તો એમનો અર્થ થશે વાદળોથી ઘેરાયેલું તે બીક લાગે તેવું કાળું ત્યાર પછી છે માનવ મહેરામણ તો એમનો અર્થ થશે માણસોનો વિશાળ સમૂહ ત્યાર પછી છે નીંદણ તો એમનો અર્થ થશે ખેતરમાં થતું નકામું ઘાસ ત્યાર પછી છે કોર તો એમનો અર્થ થશે બાજુ ત્યાર પછી છે ડુંડા અર્થ થશે કણના ડોડા અથવા તો કણસલા ત્યાર પછી છે ધૂસા તો એમનો અર્થ થશે કણસલામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતા ફોતરા અથવા તો ડુંડા ત્યાર પછી છે ડણક તો એમનો અર્થ થશે સિંહની ગર્જના અથવા તો ત્રાળ ત્યાર પછી છે લવારુ તો એમાં થશે બકરીનું બચ્ચું ત્યાર પછી છે આટો તો એમનો થશે લોટ અથવા તો ભૂકો ત્યાર પછીનો શબ્દ છે બભૂત તો એમનો અર્થ થશે ભસ્મ અથવા તો રાખ ત્યાર પછીનો શબ્દ છે સરપાવ તો એમનો અર્થ થશે કઈ સારું કરવાની અપાતી શાબાશી ત્યાર પછીનો શબ્દ છે કુબો તો એમનો અર્થ થશે ઘુમ્મટ વાળું ઘાસનું ઝૂબડું ત્યાર પછીનો શબ્દ છે પીલું તો એમનો અર્થ થશે મરઘીનું બચ્ચું ત્યાર પછી છે તન તો એમના અર્થ થશે શરીર અથવા બદન ત્યાર પછી છે સુઢલ તો એમનો અર્થ થશે સામ સામી મદદ એમનાથી આગળ જઈએ તો મિત્રો શબ્દ છે ચોવટ તો એમાં થશે પંચાયત અથવા તો કામ વગરની ચર્ચા ત્યાર પછીનો શબ્દ છે શિકારવું તો એમનો અર્થ થશે ગુસ્સે થઈ બોલવું ત્યાર પછી છે દહાડો તો એમનો અર્થ થશે દિવસ ત્યાર પછી આગળ જઈએ તો છે અંકુર તો એમનો અર્થ થશે ફણગો એમના પછી છે ખુશામત તો એમનો અર્થ થશે લાભ મેળવવા કરાતા વખાણ ત્યારબાદ છે ઢૂંકવું તો એમનો અર્થ થશે નજીક જવું ત્યાર પછી છે ભેટ તો એમનો અર્થ થશે બક્ષીસ ત્યાર પછી છે અબિલ તો એમનો અર્થ થશે એક ભૂકી ત્યાર પછી છે વ્રજ તો એમનો અર્થ થશે ગોકુલ પાસેનું સ્થળ વૃંદાવન જ્યાં કિશોર કૃષ્ણે રાસ લીલા કરી હતી ત્યાર પછી છે ફોરમ તો એમનો અર્થ થશે સુગંધ એમના પછી છે પધરાવવું તો એમનો અર્થ થશે ન ખપતી કે ન જોઈતી વસ્તુ બીજાને વળગાડી દેવી ત્યાર પછી છે હી લોડ તેમનો શબ્દનો અર્થ થશે પાણીના મોજા જેવો ઉછાળો ત્યાર શબ્દ છે હોળી તો એમાં આવશે હોળીના દિવસોમાં ગવાતું ગીત ત્યાર પછી છે ભીતાલડી તો એમનો અર્થ થશે દિવાલ ત્યાર પછી છે દાંડા તો એમાં જવાબ આવશે શેરડીના સાંઠા ત્યાર પછીનો શબ્દ છે તાડ તો એમનો અર્થ થશે એક જાતનું ઊંચું ઝાડ ત્યાર પછી છે ફંગાલ તો એમનો અર્થ થશે કૂદકો ત્યાર પછી છે બંડી તો તે એક પ્રકારનું પહેરણ આવો અર્થ થશે ત્યાર પછી છે ધારી તો એમનો અર્થ થશે એક મીઠાઈનું નામ એમના પછીનો શબ્દ છે હજ અને એમનો અર્થ થશે મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા ત્યાર પછી શબ્દ છે હાજી તો એમનો અર્થ થશે હજ કરી આવનાર વ્યક્તિ ત્યાર પછી છે શાખ તો એમનો અર્થ થશે આબરૂ ત્યાર પછીનો શબ્દ છે જળ તો એમનો અર્થ થશે પાણી ત્યાર પછી શબ્દ જોઈએ તો જટાશે એમનો અર્થ થશે અવ્યવસ્થિત લાંબા વાળ ત્યાર પછી છે ત્રિનેત્ર એમનો અર્થ થશે ત્રણ આંખ ત્યાર પછી છે બાજઠ તો એમનો અર્થ થશે ચાર પાયા વાળું એક જાતનું આસન એમના પછી છે માંજર તો એમનો અર્થ થશે મરઘાના માથા પરની કલગી ત્યાર પછી છે ગોખ તો એમનો અર્થ થશે જરૂખો અને એમના પછીનો શબ્દ છે શિલ્પી અને એમનો અર્થ થશે મૂર્તિનો બનાવનાર ત્યાર પછી જુઓ તો શબ્દ છે યમરાજ તો એમનો અર્થ થશે મૃત્યુનો દેવ ત્યાર પછી છે પિનકોડ તો એમનો જવાબ આવશે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર જે 6 અંકનો હોય છે ત્યાર પછી છે લિખ્તિંગ એટલે કે લી તો એમનો આન્સર આવશે અર્થ લખિતંગ એટલે કે પત્ર લખનાર એમના પછીનો શબ્દ છે માંજરી તો એમાં જવાબ આવશે ભૂરી કીકીવાડી ત્યાર પછી શબ્દો છે ઘેઘૂર તો એમનો અર્થ થશે ગાંઠ ત્યાર પછી છે ઘટા તો એમનો અર્થ થશે ઝુંડ સમૂહ પછી જુઓ શબ્દ છે દાયકો તો એમનો અર્થ થશે દસ વર્ષનો સમય એમના પછીનો શબ્દ છે વોકડો તો એમનો અર્થ થશે પાણીનો નાનો વહડો ત્યાર પછી છે ડાલો તો એનો જવાબ આવશે ઘણો મોટો સુડલો ત્યાર પછીનો શબ્દ છે સાજ એમનો અર્થ થશે બોલવા માટે મોટો અવાજ અથવા બૂમ ત્યાર પછી જોઈએ ટાણું તો એમનો અર્થ થશે સમય અથવા વખત ત્યાર પછી છે ડુંગર માળા તો એમનો અર્થ થશે ડુંગરાની હારમાળા ત્યાર પછી છે ભેખડ તો એમનો અર્થ થશે અખૂટ તો એમનો અર્થ થશે ખૂટે નહીં તેવું ત્યાર પછી આગળ જઈએ તો એમાં છે સીમ તો એમનો અર્થ થશે ખેતર કે ગામની હદ ત્યાર પછી શબ્દ છે ધરતીના ધાવણ તો એમાં આવશે ભૂગર્ભ જળ ત્યાર પછી છે ધારીઓ પાણીની ગળમથલ તો એમનો જવાબ આવશે મહેનત ત્યાર પછી છે રડિયાત તો એમાં જવાબ આવશે સુંદર ત્યાર પછી જુઓ તો તરણું છે અને એમનો અર્થ થશે તણખલું ત્યાર પછીનો શબ્દ છે નાદ તો એમનો અર્થ થશે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ ત્યાર પછી છે આગિયા અર્થ થશે રાત્રિના અંધારામાં ટમટમતું જીવડું જીવડ્યું ત્યાર પછી જુઓ તો છે પગરખા જેમનો અર્થ થશે ચપ્પલના જોડા આગળ વધીએ તો મિત્રો શબ્દ છે પારસ મણી તો એમાં જવાબ આવશે કે લોકમાન્યતા મુજબ લોઢાને સોનામાં બદલી નાખનાર ત્યાર પછી છે ગમ તો એમાં આવશે સમજ ત્યાર પછીનો શબ્દ છે ઉપવન તો એમનો અર્થ થશે બગીચો ત્યાર પછી ગિરિ તો તો એમનો અર્થ થશે પર્વત એમના પછી જોઈએ સમીર તો એમનો અર્થ થશે પવન ત્યાર પછી છે મુસળધાર તો એમાં જવાબ આવશે સાંબેલા જેવી જાડી ધાર ત્યાર પછી છે મેઘધનુષ્ય દ્રશ્ય ધનુષ્યના જેવું અર્ધગોળ સાત રંગમાં દેખાતું રમણીય દ્રશ્ય ત્યાર પછી છે તો એમાં જવાબ આવશે એક સફેદ પથ્થર ત્યાર પછી છે બેટ તેમનો અર્થ થશે નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીનનો ભાગ ત્યાર પછી છે જીવાદોરી તો તેમનો અર્થ થશે જીવનનો મુખ્ય આધાર ત્યાર પછી છે કુંજાર તો એમનો અર્થ છે ઝાડ તેમજ વનરાજીની ઘટાદાર ત્યારબાદ છે રાગ વાળી તો એમાં આવશે સવારી કરી એમના પછી છે તો એમાં આવશે જવાબ સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી એમના પછી છે પાણી પંથા તો એમનો જવાબ આવશે પૂરના પાણીની ઝડપે દોરનાર ત્યાર પછી છે બોકાશા તો એમાં જવાબ આવશે રાડ અથવા બૂમ ત્યાર પછીનો શબ્દ છે ટાંપ તો એમનો અર્થ થશે ફોજ ત્યાર પછી છે તો તો એમનો શબ્દનો અર્થ થશે ખંભે નાખવાનું વસ્ત્ર આગળ જઈએ છે વાઘ જવાબ આવશે ચામડાની દોરી ત્યાર પછી છે ધણ તેમનો અર્થ થશે ગાયોનું ટોળું ત્યાર પછીનો શબ્દ છે બાજુબંધ તેમનો અર્થ થશે બાવડા પર પહેરવાનું એક ઘરેણું ત્યાર પછી છે બે રખો તેમનો જવાબ આવશે રુદ્રાક્ષના મોટા મણકાની માળા એમના પછી જોઈએ તો છે કિનખાબી જેમાં થશે જરી બુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ ત્યાર પછી છે સુરવાલ તેમનો અર્થ થશે પાયજામો અથવા તો ચોરણો ત્યાર પછી છે પલાણ તેમાં આવશે ઘોડાની પીઠ પર નાખવાનું આસન એમના પછી છે કેટર કેલિપર્સ એમના જવાબ આવશે લકવાના દર્દીએ આધાર માટે પહેરવું પડતું સાધન એમના પછી છે ઓલિમ્પિક તો એમાં આવશે દર ચાર વર્ષે યોજાતો વિશ્વ રમત મહોત્સવ ત્યાર પછી છે ધૈરૈયો તો એમનો અર્થ થશે હોળી ખેલવા નીકળેલો માણસ ત્યાર પછી છે ધાણી તો એમનો અર્થ થશે શેકવાથી ફૂટેલા અનાજના દાણા ત્યાર પછી છે રૂઢ તો એમાં આવશે હઠ આગ્રહ અથવા જીદ એમના પછી જોઈએ તો વંડી છે અર્થ થશે ખુલ્લી જમીનની આસપાસની નાની ભીત ત્યાર પછી છે ટેકો કરવો તો એમાં જવાબ આવશે મદદ કરવી ત્યાર પછી જોઈએ તો ફુરસદ તો એમનો જવાબ આવશે નવરાશ ત્યાર પછી છે પ્રવીણ તો એમનો અર્થ થશે કુશળ ત્યાર પછી છે બિલ્લી પગે તો એમનો અર્થ થશે છાના માના ત્યાર પછી છે વહેણ એમનો અર્થ થશે પ્રવાહ ત્યાર પછી છે કોર તો એમનો અર્થ થશે ધાર એમના પછી જોઈએ તો છે પોણું પછી આમાં અર્થ થશે આખામાં પા ઓછી માંડો અથવા તો ગામની હદ ત્યાર પછી છે ભરતી તો એમાં આવશે જવાબ સમુદ્રના સમુદ્રના પાણીનું ઊંચે ચડવું તે ત્યાર પછી છે ઓટ તો એમાં જવાબ આવશે ભરતીનું ઓસરી જવું તે ત્યાર પછી જુઓ તો તકલાદી તેમનો અર્થ થશે જલ્દી તૂટી જાય તેવું એમના પછી છે ઘર કુકડી તો એમાં જવાબ આવશે આખો દિવસ ભરાઈ રહેનાર ત્યાર પછી જુઓ તો ચસ્કો તેમાં આવશે લત અથવા તો આદત એમના પછીનો શબ્દ છે માસ્ટર તેમનો અર્થ થશે કાબેલ હોશિયાર એમના પછીનો અર્થ છે આજીજી શબ્દ છે તો એના પછી અર્થ થશે વિનંતી સવિનય અથવા તો પ્રાર્થના આગળ જઈએ તો છે દળિયો તેમનો અર્થ થશે પાનમાંથી બનાવેલ પડીયો ત્યાર પછી છે બે રખો તેમનો અર્થ થશે નાની માળા ત્યાર પછી છે આઘુ તો એમાં જવાબ આવશે દૂર અથવા છેટું ત્યાર પછી છે નિરાત તો એમાં જવાબ આવશે ફુરસદ એની આગળ જઈએ તો છે કરસલી તો એમાં જવાબ આવશે કોઈ સુવાળી સાફ વસ્તુ સંકોચાવાથી એમાં પડતો છળ ત્યાર પછી છે ચાકો પડવો તેમ આવશે ગર્વ ગર્વ કરવો અથવા તો રોફ કરવો ત્યાર પછી છે અર્થ થશે નવી નવી નવતર ત્યાર પછી છે ભાખોડિયું તો એમનો અર્થ થશે ઘૂંટડિયું ગોઠણ ત્યાર પછી જે પોરસાવવું તો એમનો અર્થ થશે આનંદથી ઉભરાવું જુસ્સો ચડવો ત્યાર પછી જે ખીજ તો એમાં આવશે ચીડ અથવા ગુસ્સો ત્યાર પછી છે પારો તેમાં આવશે જવાબ લાકડાનો કાણા વાળો નાનો મણકો ત્યાર પછી છે વિવિધ વિધિવત તેમાં આવશે ત્યાર પછી છે લાડ લડાવવા તેમાં આવશે વહાલ કરવું ત્યાર પછી જોઈએ તો મેળો જામવો તેમનો અર્થ થશે ઘણા લોકો ભેગા થવા ત્યાર પછી છે લચ્છી

અને જલ્દી ત્યાર પછી આગળ જઈએ તો છે જલનિધિ એમનો જવાબ આવશે જળનો ભંડાર જળનો ભંડાર અથવા તો પાયો નિધિ ચોથું છે મહેરામણ એમાં જવાબ આવશે મોટો દરિયો ત્યાર પછી છે રત્નાકર

ત્યાર છે પછી છે કુપણ તો એમાં આવશે નવું ફૂટતું પાંદડું ત્યાર પછી છે વાડ તો એમાં આવશે શેરડીનું ખેતર કે વાવેતર એમના પછી જોઈએ તો સીસોડું તેમાં આવશે શેરડીનું કોલું ગોળ બનાવવા વપરાતું સાધન ત્યાર પછી છે બળતણ તો એમાં જવાબ આવશે બાવડા માટેની સામગ્રી ત્યાર પછી છે કૂંચા તેમાં આવશે શેરડીમાંથી રસ કાઢ્યા પછી જે વધે તે એમના પછી જોઈએ તો ખૂધું તેમાં આવશે લુચુ ત્યાર પછી છે બખોલ તેમાં જવાબ આવશે પહાડ કે જમીનમાં પડેલું ગુફા જેવું પોલાણ ત્યાર પછી છે ગાભુ તેમાં આવશે કપડું અથવા ચીથરું ત્યાર પછી છે ત્રાકણ તેમાં આવશે ત્રાકીને એક જ સ્થાને જોવું એમના પછી જોઈએ ભભૂત તેમાં આવશે રાખ વૈરાગી તો એમાં આવશે સાધુ ત્યાર પછી છે આવશે સૌથી બહોશ ત્યાર પછી છે પેટ પૂજા ભોજન ત્યાર પછી છે કીડી એક જાતનું ચીપલું એક જાતનું ચીપલું ત્યારબાદ કાટ ખૂણો સોરી 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 કાળ ખૂટવો તેમાં આવશે મૃત્યુ નજીક હોવું ત્યાર પછી છે જુગટું તેમાં આવશે જુગાર શરત વગેરે એમના પછીનો શબ્દ છે કોળ તેમનો અર્થ થશે મનની ઈચ્છા ત્યાર પછી છે કોડીલો જવાબ થશે અથવા તો અપ્રિય ન ગમતો ત્યાર પછી છે દોરીઓ તો એમાં જવાબ આવશે ગળામાં પહેરવાનું એક ઘરેણું એમના પછી છે તો તેમાં આવશે સંતાડીને છુપાવીને રાખેલું હોય તે સહસ્ત્ર સહસ્ત્રમાં આવશે હજાર ત્યાર પછી છે કંઠ તો એમાં આવશે પતિ ત્યાર પછી છે જવાબ આવશે શંકુ આકારની ઢગલી અને ત્યાર પછી છે લસરકો મારવો આવશે ઝપાટાથી ખેંચવું કે ઘસડવું તે અને અંતિમ શબ્દ છે ઝીણી નજરથી જોવું તો ધ્યાનપૂર્વક જોવું તો મિત્રો આ હતું આપણું પી એસ ઇ પેપરમાં ગુજરાતી વિભાગનો બીજો ભાગ જેમાં આપણે શબ્દોની સમજૂતી મેળવી હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત